રાજ્યમાં તાઉતે વાવાઝોડાના કારણે માછીમારોની બોટોને નુકસાન થયું હતું। ગત સપ્તાહે પણ દરિયા કિનારા વિસ્તારમાં 100 કિલોમીટરથી વધારેની ઝડપે ફૂંકાયેલા પવનને પણ બોટોનો દાંત વાળી દીધો હતો। મંગળવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી। બેઠકમાં દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવનથી નુકસાન મુદ્દે સહાય ચૂકવવાનો નિર્ણય લેવાયો છે। રાજ્ય સરકારના પ્રવક્તા રાજેન્દ્ર ત્રિવેદીએ પત્રકાર પરિષદમાં માછીમારો માટે જાહેર કરાયેલા આર્થિક પેકેજની માહિતી આપી હતી। તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં કુલ 29,716 જેટલી બોટો નોંધાયેલી છે, જેમાંથી કુલ 50 જેટલી બોટોને નુકસાન થયું હોવાનું જણાયું છે। માછીમારોને 35,000 સુધીની સહાય આપવામાં આવશે। પૂર્ણ નુકસાન પામેલી નાની બોટને 75,000 સુધીની સહાય તેમજ 5,00,000 રૂપિયાની લોન પર 10% વ્યાજ સહાય આપવામાં આવશે। વધુમાં મુખ્યમંત્રી રાહત પેકેજમાં સહાય માટે આવક મર્યાદા વધારી દેવામાં આવી છે। પહેલાં 3,00,000 સુધીની આવક ધરાવતા માછીમાર સહાયને પાત્ર હતા, હવે સરકારે તેમાં વધારો કરી આવક મર્યાદા 1,00,000થી વધારીને 4,00,000 કરવામાં આવી છે। અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ।